જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું 11મા શ્લોકથી પારાયણ કરીશું. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીષ્મમેવા વિરક્ષંતુ ભવંત સર્વ એવ હિ. આથી બધા વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને વિશ્વ પિતામહનું જે બધી બાજુથી રક્ષણ કરો. તસ્ય સંજયનમ હર્ષ પુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચે શંખમ ધમનો પ્રતાપવાન. કૌરવમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગર્જીને શંખ વગાડ્યો. તથ શંખાશ્ચ ભૈરશ્ચ પણવાનક ગોમુખા સહશૈવાદ્ય અન્યસ્ત સશબ્દ સુમુલો ભવત. પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર હતો. તતર શ્વેતે રહ યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવ પાંડવા સૈવ દિવ્યો શંખ પ્રદ્યુત્તમો. ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. પંચજન્ય ઋષિકેશો દેવ દત્તમ ધનંજય પૌંડ્રદમ નો મહાશંખ ભીમ કર્મા વૃકોધર. શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેનને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવે સુઘોષ મણિપુષ્પક. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. કાશ્યશ્ચ પરમેશ્વાસ્વ શિખંડી ચ મહારથ દૃષ્ટદુમ્નો વિરાટાશ્ચ સાત્યકીશ્વા પરાજિત દ્રુપદો દ્રૌપદેયાશ્વ સર્વશ્વ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહો શંખાદ્રમ્ન પૃથક પૃથક. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી દૃષ્ટદુમ્ન રાજા વિરાટ અજય સાત્યકી રાજા દ્રુપદ દ્રૌપદીના પાંચે પુત્રો અને મહાબાહો સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. સઘોષોધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારત નભસ્ પૃથ્વી ચૈવ તુમુલો વ્યનુનાદયમ. હે ભયા તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્ત રાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદયોને ચીરી નાખ્યા. અથ વ્યવસ્થિતા દ્રષ્ટવા ધાર્ત રાષ્ટ્રાં કપી ધ્વજ પ્રભૃતે શસ્ત્ર સંપાદે ધનુરુદ્યમ પાંડવ ઋષિકેશમ તદા વાક્ય મિદમાહ મહીપતે. અર્જુન વાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધ્રાજાશ્રબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઉભો રાખો. જય શ્રી કૃષ્ણ.